કરીએ ગુજરાતની, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ઉત્તર ભારતથી વહેતા પવનોથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. નલિયા અને ડીસામાં તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું. અમરેલીમાં 11 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 13 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. પવનની દિશા બદલાવાથી ઠંડીમાં આંશિક રાહત મળશે. સંવાદદાતા દેવાંગ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. ઠંડીના કારણે ધીરે ધીરે છેલ્લા 3 દિવસમાં ઠંડીનો ચમકારો વધ્યો છે દેવાંગ. ત્યારે સવાર સવારમાં જે લોકો જોગિંગ કરવા પહોંચતા હોય છે, સવાર સવારમાં પોતાની શાળાએ કે કાર્યસ્થળ પર જતા હોય છે, તેવા લોકો હાલ કેવો અનુભવ કરી રહ્યા છે? રીના, ચોક્કસ પ્રમાણે વાત કરીએ કે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં ઠંડીનો ચમકારો ખૂબ જ વધી રહ્યો છે. આજની જો તાપમાનની વાત કરીએ તો આજે 13 ડિગ્રી પહોંચ્યું છે લઘુત્તમ તાપમાન. જો કે રીના, ચોક્કસની વાત કરીએ કે આજે ગઈકાલ કરતા આજની ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. કારણ કે ગઈકાલે જે છે એ લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી પહોંચ્યું, ત્યારે આજે 13 ડિગ્રી પહોંચ્યું છે. પરંતુ તાપમાનમાં આંશિક ઘટાડો તો થયો છે, પરંતુ રીના પવન જે છે એ પવનનો વેગ તેટલી જ ગતિએ ફૂંકાઈ રહ્યો છે. એટલે અમદાવાદીઓને ક્યાંક ને ક્યાંક જે ઠંડીનો જે અહેસાસ છે જે તે તેટલી જ પ્રમાણમાં થઈ રહ્યો છે કે જેટલો છેલ્લા 2 દિવસમાં હતો. પરંતુ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વહેલી સવારે લોકો જે છે એ ઠંડીથી સામે રક્ષણ મેળવવા અને ઠંડીમાં લોકો વહેલી સવારે ઉઠીને એરોબિક્સ કરતા હોય છે. કેટલાક લોકો આપણી સાથે જોડાયા ત્યાં સુધી વાત કરીશું. મેડમ, આપનું નામ? રાધિકા શાહ. અચ્છા, આપ સવારે પહેલા ઉઠીને આની ઠંડીની અંદર એરોબિક્સ કરી રહ્યા છો, શું કહેશો? હા, સવારે ઉઠી જવાય વહેલું અને અમે એરોબિક્સ, યોગા એ બધું રોજ સવારે ઉઠીને અમારી લાઈફસ્ટાઈલમાં અમારું છે, એટલે ઠંડીમાં અમને ઓર મજા આવે છે, વધારે મજા આવે છે. ચોક્કસથી અન્ય લોકો પણ જોડાય છે. મેડમ, નામ? વૈશાલી સર. અચ્છા, વહેલા ઉઠીને આની ઠંડીમાં વહેલા ઉઠીને પહેલા તો એક્સરસાઇઝ કરવા, આજે તમે એરોબિક્સ કરી રહ્યા છો, એરોબિક્સથી હેલ્થને શું ફાયદો થાય છે? એરોબિક્સથી હેલ્થને વોર્મઅપ મળે છે અને બોડી ઘણું હલકું લાગે છે. સવારે એક્સરસાઇઝ કરવાથી બહુ જ સારું લાગે છે. અમે કેટલા ટાઈમથી રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ. ચોક્કસથી રીના, વહેલી સવારે લોકો જે છે એ એરોબિક્સ કરતા હોય છે અને લોકો જોડાય છે. મેડમ, નામ? આઈ એમ હેતલ ઝવેરી. અચ્છા, સામાન્ય રીતે ગરમીમાં જ્યારે તમે સવારે ઉઠી એરોબિક્સ કરતો કસરત કરતા હો છો, તેના કરતાં ઠંડીની અંદર કસરત કરવાથી શું ફાયદા થાય છે? અમદાવાદની વેધર પ્રમાણે જે આ સિઝન આપણને એન્જોય કરવા મળે છે, લગભગ 12 મહિનામાંથી 1 કે 1.5 મહિનો આવું વાતાવરણ હોય છે, જે દરેક અમદાવાદીઓએ એને એન્જોય કરવું જોઈએ અને હેલ્થ માટે કોન્શિયસ રહેવું જોઈએ. ચોક્કસથી જે છે એ સામાન્ય રીતે આ વાતાવરણની અંદર જે એક્સરસાઇઝ કરવાની જે પદ્ધતિ હોય છે ખૂબ જ સારી હોય છે. રીના, તેનાથી હેલ્થ જે છે એ ખૂબ જ સારું થતું હોય છે. કેટલાક લોકો જોડાયા. નામ? નિલેશ શાહ બોલું છું. બેઝિકલી આ રિવરફ્રન્ટ ઉપર આવવાથી જે એનો નજારો છે, સવારનો સનરાઈઝ જોવા મળે છે, પ્લસ જે સન આપણને મળે એનાથી વિટામિન ડી, અત્યારે આજકાલ વિટામિન ડી ઘણામાં વધુ ઓછું આવી રહ્યું છે, સનને લીધે વિટામિન ડી તમને મળી રહ્યું છે. અમારી સાથે હેતલબેન છે જે અમને યોગા બહુ સરસ કરાવે છે. અમે પ્રાણાયામ કરીએ છીએ, સૂર્ય નમસ્કાર કરીએ છીએ અને આખો દિવસ અમારો એટલો ફિટ જાય છે ને કે વ્યસન થઈ ગયું છે. સવારે ઉઠે ને ક્યારે ભાગીએ, ઇટ્સ લાઈક એ વ્યસન. ચોક્કસ રીના, અમદાવાદ કહી રહ્યા છે કે વહેલી સવારે ખુલ્લામાં રહીને એક્સરસાઇઝ કરવાથી, પ્રાણાયામ, યોગા, એરોબિક્સ આ બધી વસ્તુ કરવાથી જે છે એ સૂર્યનો તડકાને કારણે વિટામિન ડી પણ મળતું હોય છે, એટલે સાથે સાથે હેલ્થ પણ એટલી જ સારી રહેતી હોય છે. એટલે વહેલી સવારે લોકો શિયાળાની અંદર એક્સરસાઇઝ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. રીના, બિલકુલ. દેવાંગ, આભાર તમામ જાણકારી માટે. તો આ હતા અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર પહોંચીને અમદાવાદીઓ સવાર સવારમાં જે ઠંડી પડી રહી છે તેનો લાભ લઈ રહ્યા છે, એક્સરસાઇઝ કરીને તેમના શરીરને ફિટ રાખવાની કોશિશ કરી રહ્યા છે. તો હાલ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, પરંતુ આ ઠંડીમાં પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી રહ્યા છે અને ખાસ કરીને ગાર્ડન્સની અંદર જોગિંગ અને એક્સરસાઇઝ કરવા માટે સ્થાનિકો પહોંચી રહ્યા છે.